અત્યંત ઉજ્જવળ શૈક્ષણિક અને સાહિત્યિક કારકિર્દી ધરાવતા પ્રવીણ દરજી એટલે કવિ, વિવેચક, સંશોધક, ચિંતક, નિબંધ લેખક, અનુવાદક, સંપાદક, પત્રકાર અને અધ્યાપક. આવી બહુમુખી પ્રતિભા ધરાવતા અને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત થયેલા પ્રવીણભાઈનો જન્મ તારીખ 23/8/1944 રોજ પંચમહાલ જિલ્લાના મહેલોલ ગામે થયો હતો. એમના પિતાનું નામ શનિલાલ, માતાનું નામ ચંચળબહેન. પિતાની તબિયત નાદુરસ્ત રહે, નિરક્ષર અને માતા ચાર ચોપડી ભણેલી અને ઉદ્યમી, પિતા પણ ઉદ્યમી, પણ નિરક્ષર હોવા છતાં ખૂબ ઊંચા અને ઉમદા વિચારવાળા. મને લાગે છે કે મારું જે કંઈ ઘડતર થયું છે એ શાળા મહાશાળાઓમાં થયું છે, પણ પિતાના શબ્દોને હું જે પકડી લેતો હતો એમાંથી વધારે થયું છે. મા મારી ચૈત્ર મહિનો આવે એટલે અખારણ અચૂક વાંચવા બેસે, અમારા ઘરે 4-5 બહેનો આવે બહાર બેસે અને વાંચે. મા દિવાળી આવે ને એટલે ઉકળીઓ ઉપાડવા બહુ નિષ્ણાત, લીંપા ગુફામાં બહુ નિષ્ણાત, એટલે ગીત ગાતી જાય ને બોલતી જાય. સવારે ઘંટી ચલાવે તો પણ એને ગાવાની આદત, અમે સૂતા હોય અને ઘંટી ચાલતી હોય. અને ત્રીજા ફળિયામાં નવરાત્રમાં ગરબા થાય તો એની એક્સપર્ટશીટો પણ લાભ લેવા લોકો બોલાવે એને, એટલું બધું સરસ ગાય બોલે. એટલે ફાધરની નિખાલસતા. અને અમે શિયાળામાં સગડી પાસે બેસીએ, ફાધર મધરને હું, અને ધીમ્યા તાપે એક નાની એમાં ચા બનતી હોય, ઉકળતી હોય, પિતા મને આગ્રહ કરીને કે કશું વ્યસન નથી તો આટલી તો ચા પી. એટલે મને કોઈ વ્યસન નથી, પણ ચા થોડી પીવડાવે સરસ ધીમા તાપે ઉકળતી ઉકળતી. અને પછી કે બેટા આપણે લોકોની જેમ ના કરીએ, આપણે જે હોય એમાં સંતોષ માનીએ, કોઈની જોડે ઝઘડો કરીએ નહીં, જૂઠું બોલીએ નહીં. આ જે સગડી પાસેનું કલ્ચર મળ્યું એ મને લાગે છે કે યુનિવર્સિટીમાં કે સ્કૂલમાં પણ મને મળ્યું નહીં. એટલે મારા માતા પિતા સાથે બેસીને સગડી, ફાયર સાઇડ ટોક જેને કહીએ ને, એ મને લાગે મારી કવિતાનું અને મારા નિબંધનું પણ મૂળ ત્યાં છે. અને એમના પત્નીનું નામ રમીલાબેન. પ્રાથમિક શિક્ષણ મહેલોલમાં અને માધ્યમિક શિક્ષણ નજીકના વેજલપુર ગામે મેળવી પ્રવીણભાઈ મેટ્રિક પાસ થયા. ગોધરા અને મોડાસામાં કોલેજ શિક્ષણ મેળવી તેમણે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ આવી પ્રથમ વર્ગમાં BA અને એ જ રીતે પ્રથમ વર્ગમાં પ્રથમ આવી MAની પદવીઓ પ્રાપ્ત કરી અને એકાધિક એવોર્ડ અને ગોલ્ડ મેડલ પણ મેળવ્યા. 1967 તેમણે લુણાવાડા કોલેજમાં અધ્યાપન કાર્યથી કારકિર્દીની શરૂઆત કરી અને અહીંથી તેઓ આચાર્ય તરીકે નિવૃત્ત થયા. લુણાવાડાને જેમણે પોતાની કર્મભૂમિ બનાવી અને અહીં જેમણે પોતાના મહત્ત્વના પુસ્તકોનું સર્જન કર્યું. છેક બાળપણથી જ કાવ્ય સર્જનમાં રસ ધરાવતા પ્રવીણભાઈના પોતાની દીર્ઘ સર્જન યાત્રા દરમિયાન 125 પણ વધુ પુસ્તકો પ્રકાશિત થયા છે, જેની પૂર્ણ યાદી આ લઘુ દસ્તાવેજી ચિત્રમાં આપવી શક્ય નથી. નવ વર્ષની ઉંમરે તો હું કવિતા લખતો હતો અને ત્યારે છંદો ગોઠવું, લઘુગુરુ લઘુગુરુ કરું અને એમ કરીને ઉપેન્દ્રવજા ઇન્દ્રવજા ઉપજાતિમાં ટૂંકા ટૂંકા છંદો પસંદ કરીને લખવાનું પસંદ કરતો હતો. અને એમાં લખી એ 9મા ધોરણમાં આવ્યો ત્યારે તો અંગ્રેજી અને હિન્દીમાં પણ કવિતા લખતો હતો. અને મારા શિક્ષકો 8મામાં મને બધા જયપુર ને એ બધા રાજસ્થાનમાં ફરવા લઈ ગયા અને કહે છે તું સ્કૂલ વિશે કાવ્ય લખ અને ટૂર વિશે એક નિબંધ લખ. એટલે તે 7મામાં શરૂઆત કરી અને 8મા 9મામાં તો એવું સરસ લખતો થઈ ગયો કે મારા શિક્ષકો કે ચાલ છપાવીએ, પણ મને તો કોઈ શ્રદ્ધા જ નહીં, કાં તો મને કંઈક આવડે છે લખું છું. ત્યારે છપાવવા અને છપાવવાનો ભેદ મારા મનમાં ઉગ્યો જ નહોતો. અને પછી હું 9મા ધોરણમાં વેજલપુરમાં ગયો ત્યારે તો શિક્ષકો ઘણા ઉત્તમ મળ્યા. પેલું તો અમારી અનિયમિત નિયમિત શાળા હતી, કારણ કે શિક્ષક નવું હતું, શિક્ષકો ટકતા નહોતા, નાનું ગામડું જ એકદમ. વેજલપુર તો એક એસ્ટાબ્લિશ સ્કૂલ હતી એટલે ત્યાં સારામાં સારા ભાષાના શિક્ષકો, ગણિતના શિક્ષકો મળ્યા. એટલે મારું ભાષા જ્ઞાન ત્યાં એકદમ વિકસ્યું. એટલે મારા નિબંધો વાંચે શિક્ષક તો આખા બીજા વર્ગોમાં પણ વંચાવે, કવિતા લખું તો બીજા વર્ગમાં શિક્ષક જાતે લઈને વંચાવે. એટલે એ જે પ્રોત્સાહન મળતું ગયું 8મા 9મા 7મા ધોરણમાં અને એ માતા પિતાનો જે મેં કહ્યું માતાનો લય, જે જીવનનો લય મને માતાએ શીખવ્યો,
પિતાએ પણ જે જીવનની આખી ચઢાવ ઉતારના પ્રશ્નો આવે ત્યારે કેવી સ્વસ્થતાથી જીવવું એ બધું પિતાએ મને શીખવ્યું છે. એટલે મારા સાહિત્યમાં એક તો નાનું ગામડું અને પાદરે નદી વહે, આજે પણ એ નદી વિશે મને અઠડક અઠડક પ્રેમ. મારા કેટલાય નિબંધોમાં સુભાષભાઈ, કેટલી કવિતાઓમાં મારી મિશ્રી નદી આવી છે. એમ કે હું ત્યાં જઉં ત્યારે જ્યારે કે મારું વેંદાનું પોટલું હું ત્યાં મૂકી આવું છું, એટલી બધી સરસ. એટલે આજે પણ એમ થાય કે લા હું મેલોલ જોઉં ને મારી નદીને મળતો આવું. એમ કે તો એ નદી અને ત્યાં નજીકમાં દેખાતો પાવાગઢ, આજુબાજુનો ડુંગરાળ પ્રદેશ, તાળના વૃક્ષો અમારી બાજુ વધારે, તો એ બધી શોભા અને એ પ્રકૃતિથી હું હંમેશા તરબતર રહેતો. એમ એટલે બધા વચ્ચે રહું અને છતાં જાણે કે એ સાથેનો જ મારો તાર હોય. એટલે લોકો મને એમ કે આ એકલો અટુલો અટુલો રહે છે, કેમ બધામાં ભળતો નથી એવું પણ કહે, પણ હું ભળી ગયેલો એવામાં કે જેમાં જુદા પડવાની વાત નહોતી, એવી જગ્યાએ ભળી ગયેલો. એમના એકાધિક પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયેલા છે. એમના વિશેની વધુ માહિતી મેળવીએ એ પહેલાં આપણે સાંભળીએ એમનું એક કાવ્ય. આ આપણો સમય દ્વિમુખી સર્પ છે, દોડો કે ઊભા રહો સરખું છે, જીતો કે હારો સરવાળા બાદબાકીના જ ખેલ છે, જાગતા રહો કે ઊંઘતા રહો પરિસ્થિતિ સમાન છે, શબ્દો આ વાપરો કે તે વાપરો ભાષા ભેદભ્રમ જ છે. આ આપણો સમય દ્વિમુખી સર્પ છે, ચીસાચીસ કરો કે શાંતિપાઠ કરો એક જ રૂપો છે, હૈયાફાટ ઉર્દન કરો કે ડીજેના તાલે નૃત્ય કરો સમાન છે, ડાર્લિંગ કહો કે બ્લડી બાસ્ટર્ડ કહો કશો ફરક નથી, જન્મોત્સવ ઉજવો કે મરસિયા ગાઓ સરખી બાબત છે. આ આપણો સમય દ્વિમુખી સર્પ છે, જય શ્રી કૃષ્ણ કહો કે બલાટળી કહો જાજો ફેર નથી, દિવાલ તોડી નાખો કે દિવાલ બાંધો સાથે સાથ જ છે, ગઈકાલ બોલો કે આવતીકાલ સમય બદલાતો નથી, આશીર્વાદ માટે નીચા નમો કે ઊંચાથી શાપો કશો ભેદ નથી. હા, આ આપણો સમય દ્વિમુખી સર્પ છે, મોબાઈલ રિંગટોન અલગ રાખો કે એક રાખો ફિતૂર એક જ છે, ચેટિંગ કરો લાગણીઓ વહાવો કે ચીટિંગ કરો રૂપ બદલાતા નથી, પ્રશ્નો શંકાઓ કરો કે મૌન ધારી સ્વસ્થ રહો ભીતર સરખું છે, પોશ એરિયામાં લટાર મારો કે સ્લમ એરિયામાં ઘૂમો રતિભાર ફરક નથી. આ આપણો સમય દ્વિમુખી સર્પ છે, બજારની સંખ્યાતીત ધૂનો દ્વિમુખી સર્પને ફણા માંડવા ઉશ્કેરા કરે છે, માનવ મહાસંગીતના યુગો જૂના સ્વપ્નને યાદ કરવા ઝાંસા નાખે છે. પ્રવીણભાઈની સાહિત્યિક અને અન્ય સેવાઓને બિરદાવતા અનેક પારિતોષિક અને એવોર્ડથી તેઓ સન્માનિત થયેલા છે. પ્રવીણભાઈની અન્ય સેવા અને સિદ્ધિઓમાં ભારતના સાંસ્કૃતિક મંત્રાલય તરફથી પ્રાપ્ત થયેલી રિસર્ચ ફેલોશિપ, ગુજરાતી અધ્યાપક સંઘના પ્રમુખ, લુણાવાડાની સહકારી બેંકના ચેરમેન તેમજ પંચમહાલ બેંક એસોસિએશનના પ્રમુખ, એકાધિક યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ સમિતિના સભ્ય, ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના સભ્ય અને સંપાદક, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના ચેરમેન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ, ગુજરાત સાહિત્ય અકાદમી, સાહિત્ય પરિષદ, બિરલા ફાઉન્ડેશન, NCERT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે સતત અનુસંધાન વગેરેનો સમાવેશ થાય છે. એમના સાહિત્યિક પત્રકારત્વની કામગીરીમાં અરવ રવ તેમજ શબ્દ સૃષ્ટિના તંત્રી ઉપરાંત લોકસત્તા, જનસત્તા, સમભાવ, ગુજરાત સમાચાર, ગુજરાત ટાઈમ્સ વગેરે જેવા અનેક દૈનિકોમાં એમણે લખેલી સુપ્રસિદ્ધ કોલમોનો સમાવેશ થાય છે. આજે પણ ગુજરાત સમાચારમાં આવતી એમની કોલમ મોટો વાચક વર્ગ ધરાવે છે.
આપણે અધ્યાપક થયા છીએ એટલે એની સાથે વિના લખાણે આવી ગયું છે કે મારે મારા પ્રદેશમાં કાર્યપ્રદેશમાં મારે આટલું આટલું કંઈક નવું કરવું છે, કંઈક ખોળવું છે, પુનર્જીવિત કરવું છે, પુનઃગઠિત કરવું છે કશું. અને એવા સમયમાં મને થયું કે આપણે ત્યાં જે કંઈ લખાતું આવ્યું છે, પશ્ચિમમાં પણ કેટલું સરસ લખાતું આવ્યું છે, એ પ્રકારના સંશોધનો, ટકોરાબંધ સંશોધનો, વસ્તુલક્ષી ઢબે થવા જોઈએ એવા સંશોધનો, વિવેચન અને સંશોધન વચ્ચેનો ભેદ ભૂસી નાખે એવા સંશોધન નહીં પણ સંશોધન શું છે, વિવેચન શું છે એ સમજાવે. અને આ ધૂળ ધોવાનો ધંધો કેવો છે કે અધમન તમે ધૂળ ચાળો ત્યારે રતિભાર સૂનું પણ એવું છે, એટલે કંટાળો નહીં, અજસ્રપણે તમે ઉદ્યમ કરો. ખંતથી એક પંક્તિ પણ તમને ખૂબ કામમાં આવી જાય પણ એના માટે હજારો પંક્તિઓમાંથી પસાર થવું પડે. આ વૃત્તિ મારામાં અભ્યાસકાળથી હતી. એટલે જ્યારે જ્યારે મને એમ થાય કે વિવેચન તો બરાબર છે, આપણે લખીએ છીએ આપદ્ધર્મ તરીકેને આમ પણ લખવું પડે છે, પણ સંશોધન કરીએ. એટલે મેં મારું સંશોધનના શ્રી ગણેશ ઉમાશંકરને બરાબર યાદ રાખીને કર્યા કે મને એક ઋષિ જેવા સાહિત્યકારના આશીર્વાદ છે કે તું મને જ્યારે નિબંધ ઉપર પીએચડી કરી બતાવે, કારણ કે એ ફોર્મ ઉપર કશું કામ થયું નથી તો ખરો, ત્યારે મને લાગ્યું કે મારે ખરેખર વાંચવું જોઈએ. અને એ વાંચતા વાંચતા મારી જે આખી શિસ્ત છે, સંશોધનની શિસ્ત છે કે સંશોધન શું છે, અનેક પ્રકારની સામગ્રી ભેગી કરો, એ બિનઉપયોગી પણ નીવડે, ઉપયોગી ન પણ નીવડે, અને એમાંથી કેટલીક જ ઉપયોગી નીવડે, બાકીની બધી ડગલાબંધ નકામી નીવડે, અને છતાં ધૈર્ય ગુમાવ્યા વિના ખંતથી એ કામ ચાલુ રાખીને બરાબર નિરક્ષીર વિવેકથી વસ્તુને બોલવા દઈને તારવી આપી શકાય કે કેમ, આ મોટી બાબત છે. આવા અનેકવિધ શૈક્ષણિક સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને સૌમ્ય છતાં સ્પષ્ટ વક્તાનો સ્વભાવ ધરાવતા પ્રવીણભાઈ આજે પણ પોતાના લુણાવાડાના સુંદર આવાસમાં અભ્યાસ અને સર્જનમાં સતત વ્યસ્ત રહે છે અને એમના જેવા જ સ્નેહાળ કુટુંબીજનો સાથે આનંદથી સમય પસાર કરે છે.